लोट कोथमरी ने मेथी आदू मरचा लहसुन ने पेस्ट अजमा नमक लींबु सोडा छाश આ બધી વસ્તુ લેવાની છે પછી આ બનાવવા માટે આપણે આગળ વધીએ. ચણાનો લોટ લીધો છે, એમાં કોથમરી અને મેથીનું જે કટિંગ કરેલું હતું એ નાખ્યું છે. એમાં હવે અજમા નાખશું, અજમા નાખી દીધા છે જેટલા જોઈએ એટલા આપણે નાખશું. હવે એમાં નમક નાખશું, સ્વાદ અનુસાર નાખશું. બે લીંબુ લીધા છે, એમાંથી અંદાજે દોઢ એક લીંબુ નાખીશ. મસ્ત રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું. બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે કરવાનું છે. ચણાના લોટમાં બધી જગ્યાએ મિક્સ થઈ જાય એ રીતે હવે થોડું થોડું પાણી નાખીને મિક્સ કરશું. થોડું થોડું પાણી નાખતા જશું અને મિક્સ કરતા જશું. હા, થોડું 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 નાખવાનું અને મિક્સ કરવાનું. એકદમ કડકે નહીં, એકદમ ઢીલું નહીં એવું રાખવાનું છે. આપણું બેટર એવું રાખવાનું છે. હવે જો અડધું કર્યું એમાં છાશ લીધી, એમાં થોડોક સોડા નાખો. એમાં મિક્સ કરીને એકદમ હલાવીને મિક્સ કરીને પછી અંદર નાખી દઈશું આપણે ભજીયાના પેસ્ટ બેટરમાં. બસ આનાથી ટેસ્ટ બી સરસ આવે છે, ભજીયું બી પૂર્ણ થાય છે, પોચું સરસ થાય, જાળીદાર થાય છે. એકદમ સરસ રીતે હલાવવાનું છે, બધી જગ્યાએ મિક્સ થઈ જાય એ રીતે. એકદમ જાડું બી નથી ને ઢીલું બી નથી આપણું બેટર. હવે મરચા આદુની લસણની પેસ્ટ હતી એ નાખી દેવાની છે, એને છેલ્લે રાખવાની આવે છે. હવે આ મિક્સ થઈ ગયું છે, બસ મસ્ત રીતે તેલ લીધું છે. હવે તેલમાં ભજીયું ગરમ થવા દીધું, હવે એમાં ભજીયા પાડ્યા છે. મીડિયમ સાઇઝના લઈએ છીએ જેથી ચડવામાં ભાર ન લાગે અને ફટાફટ ઉતરે. બહુ મોટાઈ નથી, બહુ નાનાઈ નથી, આમાં એક 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 કરીને પાડવાના છે. તરત ઉપર આવી જાય છે, એકદમ સરસ થઈ જાય છે આ રીતે. આટલા હમણા એટલા લીધા અને હવે એને હલાવતા રહેશું સડે ત્યાં સુધી. એકદમ બ્રાઉન નથી થવા દેવાના, સેસ પીળા રહેવા દેવાના છે, એટલે ગ્રીન કલર સરસ દેખાય. ચો આ ટાઈમ એકદમ મસ્ત છે. પછી આ તૈયાર છે, જો તમને બતાવું હમણાં કેવા મસ્ત થઈ જાય છે ભજીયા, કાપીને બતાવું. જો એકદમ ઘણું પોચું મસ્ત રીતે ખાઈ શકે એવું આપણા તૈયાર છે ભજીયા.